નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની ચીખલી હાઈવે રોડ ઉપર આવેલ નીલકંઠ ભવન ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. નવસારી જિલ્લામાં કોંગ્રેસે ફરી બેઠી કરવા તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય મળે તેવા ઉદ્દેશ સાથે મળેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકમાં જૂથવાદથી દૂર રહી પક્ષનું સંગઠન મજબૂત બનાવી જિલ્લામાં પક્ષના અસ્તિત્વ માટે લોકસભાની ચૂંટણી જીતવા માટે કામે લાગી જવાની કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સન 2020માં યોજાનાર જિલ્લા પંચાયતની ચૂંટણીને પણ જીતવા માટે પણ કાર્યકર્તાઓ પ્રજા સાથે સંપર્ક જાળવી તેમના પ્રશ્નોની રજૂઆત તંત્ર સુધી કરે તેવી હાકલ કરવામાં આવી હતી. મીટિંગની અંદર અમારો મુખ્ય આશા એક જ છે કે આવનાર 2019 અને એની જે તૈયારી જે કરવાની છે અને કાર્યકરોને એ રીતે આગળ કરીને મોટો પડકાર ઊભો કરીએ એનું નક્કી કરવા માટેની આજે મીટિંગ હતી. તો અમારી પાસે બહુ મુદ્દા છે. જિલ્લા પંચાયતની અંદર તમે જોયું છે કેટલો બધો ભ્રષ્ટાચાર છે. તમે શરૂઆત કરો એનેથી તો 10-15 રૂપિયા ફૂટ તમારે દરેકને આપવાનું છે. સિંચાઈના કામો હોય, રસ્તાના કામો હોય, બ્લોક પેવરના કામો હોય, નગરપાલિકાના હોય કે જિલ્લા પંચાયતના હોય, પણ એટલો બધો ભ્રષ્ટાચાર એની અંદર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ્યારે ચૂંટાય છે ત્યારે એના હાથમાં એક આંગળી હોય, એક વીંટી હોય છે. અને તમે જોજો 3 મહિનાની અંદર એ 5-5 આંગળીમાં એની સોનાની વીંટી હશે, એને હશે. એટલે આ જે ભ્રષ્ટાચાર છે એ લોકો સમક્ષ અમારે લાવવાનો છે. અને અમારી એક ઇમેજ જે ઊભી થઈ છે કે ભાઈ મોદી મિસ્ટર ક્લીન છે, કે ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ આ તો કાર્યકરો તો ઠીક છે હવે મોદી, તો મોદી પણ કેટલો ભ્રષ્ટાચાર કરે છે, કર્યો છે, એને લોકો સમક્ષ અમારે લાવવાનો છે અને એ કામ અમે કરીશું. ના, એનું કોઈ કારણ છે નહીં. એ બધાની જ નિમણૂક, ધારો કે વિરોધ પક્ષના નેતા છે, જ્યાં તાલુકાના પ્રમુખો બનાવવાના છે, જ્યાં સમિતિઓ બનાવવાની છે, જે 15 દિવસની અંદર કામ પૂરું થઈ જશે. કભી મતાંતર થોડા થોડા હોતા હૈ. કોંગ્રેસ પાર્ટી ઇઝ એ ડેમોક્રેટિક પાર્ટી. યહાં સબકા મત રખને કા અધિકાર હૈ ઓર સબકા મત હમ સુનેંગે. ઓર કોંગ્રેસ પાર્ટી મેં કોઈ ગુટબાજી નહીં હૈ. આપ દેખ રહે હૈ સભી તમામ નેતા યહાં બેઠે હુએ હૈ ઇસ સભા મેં ઓર સબ મિલકે લડાઈ લડેંગે. વિધાનસભા કા ચુનાવ મેં જો ટિકટ દિયા થા જિન લોગો વો આજ ઉપસ્થિત નહીં રહે વો પ્રશ્ન ઉઠાએ કૈસે આપ દેખતે હૈ? ઉનકા કોઈ વ્યક્તિગત કારણ મેં ઉપસ્થિત નહીં થે, હમ ઉનસે બાત કરેંગે.